સુરત મહાનગર

સુધી નિકાલ નથી થયો તેથી આ ગાર્ડન હજુ બંધ રાખવામાં આવ્યું છે તળાવમાં પણ મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે તેના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વહેલી તકે આ કામ પૂર્ણ કરીને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી હાલ સ્થાનિકોએ માંગ કરી છે નટુભાઈ પટેલ માજી કોર્પોરેટર ડબોલી ગામમાં જ રહું છું ને હાલમાં હું લેક ગાર્ડનની પાસે ઉપસ્થિત રહ્યો છું આપના દ્વારા મારા જે શખ્સ એ કોર્પોરેશનના છે તેમને મારે કેવું છે કે દોઢ પોણા બે વર્ષ પહેલાં આ લેક ગાર્ડનની કામગીરી વિડોનોસન માટેની કામગીરી શરૂ થઈ છે ત્યારથી જ આ કામ શરૂ થાય તે પહેલાં જ આ લેક ગાર્ડન બંધ કરી દીધું છે તેને કારણે સાંજે કે સવારે લોકો જે મોર્નિંગ વોક માટે જતા તે બંધ થઈ ગયા છે આ ઉપરાંત શનિ રવિને દિવસે સહેલાણીઓ જે અહીંયા પર્યટન માટે આવતા તે પણ ટોટલી બંધ થઈ ગયા આ પોણા બે વર્ષથી આ લગભગ કામ સૌથી તેને કોઈ કોઈ અસર થતી નથી કયું કામ બાકી છે તે બી ખબર નથી પડતી અધિકારીઓને વારંવાર રજૂ કરાવે છે તે લોકો કોઈ ધ્યાન રાખતા નહીં અમારા સ્થાનિક કોર્પોરેટર ચર્ચા કોર્પોરેટર અને એ કોર્પોરેટરો ફક્ત ને ફક્ત પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી દિવસે કોઈ કાર્યક્રમ હોય તો જ શોભામાં ઉભી કરીને એ પાછા ચાલ્યા છે ગામના માટે કોઈ એનું નિરાકરણ માટેનું કોઈ સૂચન કંઈ કરતા જ નથી કરીએ તો એનો અમલ કરતા નથી અમારા સાથી ભાઈ ચીમનભાઈ પટેલ જેઓ મારી સાથે શિક્ષણ સમિતિમાં હતા એ આજે તો સ્ટેન્ડિંગ કમિટીમાં છે એ ધારે તો ઘણું આ કામ કરાવી શકે છે તો એમને પણ શું રસ છે અથવા એમને કંઈ રસ નથી એવું લાગે છે એટલે એ પણ કોઈ દિવસ દેખાતા નથી સામે જે આખો ગટર ગંગા વહે છે કેટલાય વખતથી આ ગટર ગંગા વહે છે અને આ અંગે વોર્ડ ઓફિસમાં અમે રજૂઆત વારંવાર રજૂઆત કરી અને કચરાના ઢગલા પણ જોવા મળે છે આમ છતાં વોર્ડના ઓફિસરો બી કોઈ ધ્યાન નથી ટૂંકમાં કહીએ તો વોર્ડના ઓફિસરો કોઈને ગાંટતા જ નથી અધિકારીને નહીં ગાંટતા સામાન્ય માણસને શું ગાંઠવાના એ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે આપના દ્વારા મારે અહીંયા ઉપસ્થિત આપના દ્વારા મારે જે કોર્પોરેશન અધિકારીઓ મારે એટલી જ વાત કરવી છે હવે ગામ લોકોને એમાંથી મુક્તિ અપાવો કે પોણા બે વર્ષ લેક ગાર્ડન બંધ છે તે ચાલુ તાત્કાલિક રિપેર કરે તાત્કાલિક ચાલુ કરે અને લોકોને આ બંધનમાંથી મુક્ત કરે અને કારણે જે લેક ગાર્ડન પર જે લીલ છવાઈ ગઈ છે તેને કારણે તો ગામમાં મચ્છરનો ઉપદ્રવ બની ગયો લોકો વારંવાર માંડવા પડે છે અને હોસ્પિટલની મુલાકાત લેતા થઈ ગયા તેવા સંજોગોની મારે એટલી જ વાત કરવી છે કે જે આ જે લીલ છે તે લીલ તો એવી લાગે કે કોઈ ક્રિકેટનું મેદાન હોય ને એની પર લીલી ચાદર ફાઠી હોય તેવું એના અર્થસંગલન થાય છે અને એવું દેખાય તમે બહાર છે તે એવું લાગવામાં છે એટલે મારે આપના દ્વારા આપના માધ્યમથી મારા અધિકારીઓને કેવું છે કે તાકીદ આ લે ચાલુ થાય ને અને લોકોને તમારા બાનમાંથી કોર્પોરેશનના બાનમાંથી મુક્તિ કરાવે